नमस्कार विद्यार्थी मित्रों, नवमा धोरणनी अंदर आपणे विज्ञानमां प्रकरण त्रणनी चर्चा करी रह्या छीए, परमाणुओ अने अणुओ। अत्यार सुधी आपणे दळसंचयनो नियम, निश्चित प्रमाणोनो नियम, डाल्टननी अभिधारणाओ विषे विस्तृत चर्चा करी चूक्या हता। हवे आगळ जोईए तो नवो मुद्दो लईए छीए आजे, परमाणवीय दळ। मतलब डाल्टने जे अभिधारणाओ आपी ए अभिधारणाओना आधारे निश्चित प्रमाणनो नियम तो बहु ज व्यवस्थित समझायो, अने ए नियमना आधारित दरेक वैज्ञानिकने एम थयुं के भाई परमाणवीय दळ ए एक महत्वनी बाबत छे अने एना विषे हजी संशोधन करवुं जोईए। मतलब बधा ज वैज्ञानिको परमाणवीय दळ विषे विचारवा लाग्या, परंतु परमाणु अविभाज्य कण छे ने कोईपण द्रव्यनो अति सूक्ष्म नानो कण छे। आ अति सूक्ष्म नाना कणनू दळ निकाळवू ए खूब ज मुश्किल भर्युं काम हतुं, अने ए एक परमाणुनू दळ शोधवू ए अत्यंत मुश्किल होवाथी वैज्ञानिकोए परमाणवीय दळनो सापेक्ष ख्याल अस्तित्व धरायो। मतलब परमाणवीय दळ ए सापेक्ष रीते शोधी शकाय छे, कोई एक परमाणुनू दळ शोधी शकातुं नथी। तो पहली बाबत के परमाणवीय दळ ए सापेक्ष ख्याल छे, कोई चोक्कस परमाणु ना दळनी सापेक्ष छे, बाकी ना बधाज परमाणुओनू दळ शोधवामां आवे छे। एक उदाहरण लईए, दाखला तरीके कार्बन मोनोक्साइड, एनु अणुसूत्र शुं थशे? CO। कार्बन मोनोक्साइड CO। तो कार्बन मोनोक्साइड ज्यारे बने छे त्यारे 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનના સંયોજનથી કાર્બન મોનોક્સાઇડના એક અણુનું નિર્માણ, પરમાણુનું નિર્માણ થાય છે। તો કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનના સંયોજનથી, મતલબ ભેગા થવાથી કાર્બન મોનોક્સાઇડ નું નિર્માણ થાય છે। બરાબર, બીજા શબ્દોમાં કહીએ એટલે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન ભેગા થાય, આ કાર્બન મોનોક્સાઇડના એક પરમાણુની અંદર 3 ગ્રામ કાર્બન જોડાયેલો છે અને 4 ગ્રામ ઓક્સિજન જોડાયેલો છે, આ બંનેના સંયોજનથી, મતલબ આ દળ છે એનું આ બંનેના સંયોજનથી બનતો અણુ કાર્બન મોનોક્સાઇડ છે, બનતો એક પરમાણુ કાર્બન મોનોક્સાઇડનો છે। હવે બીજી રીતે કહીએ તો કાર્બનના દળની સાપેક્ષે 4/3 ગણો ઓક્સિજન જોડાવાથી કાર્બન મોનોક્સાઇડ નું નિર્માણ થાય। મતલબ એના કરતા કેટલા ગણો વધારે છે? તો કે 4/3 ગણો વધારે છે। કાર્બનના પરમાણુનું દળ 3 ગ્રામ લો તો એના કરતાં ઓક્સિજનનું દળ તમે કેટલા ગણા લીધું? તો કે 4/3 ગણું લીધું, એટલે કે પેલા કરતાં 4/3 ગણું વધારે દળ જોડાવાયેલું છે, એની અંદર એટલું દળ વધારે આવેલું છે। સારું, ચલો, તો આ બાબતો થઈ
એમને જોડાવવાથી દળની વાત, પરંતુ જ્યારે આપણે માપવું છે કોઈ પણ પરમાણુનું દળ માપવું છે તો એ પરમાણુનું દળ માપવા માટેનો એકમ કયો હોય? તો કે કિલોગ્રામ, તો બહુ મોટો એકમ છે. ગ્રામ, એ પણ બહુ મોટો એકમ છે. મિલીગ્રામ, માઇક્રોગ્રામ પણ બહુ જ મોટા એકમો છે. કારણ કે જ્યારે પરમાણુનું દળનું માપન કરવું હોય, પરમાણ્વીય દળ માપવું હોય, તો એ તો અતિ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકાતો નથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે દેખવામાં આવે છે. માટે એના માટે નવો એકમ વ્યાખ્યાયિત કરવો પડે. તો પરમાણુનું દળ માપવા માટેનો એકમ કયો છે? તો કે એએમયુ, એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ એ પરમાણુવીય દળ માપવા માટેનો એકમ છે. પરંતુ નવી સંકલ્પના અનુસાર IUPACએ હવે માત્ર યુનિટ એટલે યુ, બસ આટલું લખેલું હોય તો સમજી લેવાનું કે એકમિક માસ યુનિટ દર્શાવેલું છે. કોઈ પણ પરમાણુનું દળ કિલોગ્રામ, ગ્રામ જેમ આપણે એકમ લખીએ છીએ ને, એમ પરમાણ્વીય દળ માપવા માટેનો એકમ કયો છે? તો કે પરમાણ્વીય દળ માપવા માટેનો એકમ છે યુનિટ. પહેલાં કયો હતો? એએમયુ, એટમિક માસ યુનિટ. પરંતુ હવે કયો દળ છે? યુનિટ. અને દર્શાવાય કેવી રીતે? યુ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે કાર્બનના પરમાણુનું દળ એક યુનિટ લેવામાં આવે. જો કાર્બનના પરમાણુનું દળ, કાર્બનના પરમાણુનું દળ જો 1.00 યુનિટ લેવામાં આવે તો ઓક્સિજનના પરમાણુનું દળ 1.33 યુનિટ લેવામાં આવે છે. એના કરતા 4/3 ગણો છે ભાઈ, 4/3 ગણો છે એટલે જ 1.33 યુનિટ. 4/3 એટલે જ 1.33 યુનિટ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, આ તો વાત થઈ પરમાણ્વીય દળ માટેના કાર્બનની. પરંતુ શરૂઆતની અંદર જ્યારે વૈજ્ઞાનિકોએ શરૂઆત કરી હતી ત્યારે ઓક્સિજનને પરમાણ્વીય દળ તરીકે એકમમાં લેવામાં આવ્યો હતો. એ કેવી રીતે? તો કે ઓક્સિજન પરમાણ્વીય દળના 1/16 માં ભાગને પ્રમાણિત પરમાણ્વીય દળ તરીકે લેવામાં આવેલ હતો પ્રારંભની અંદર. જ્યારે આ વાત થઈ એની પહેલા ઓક્સિજનને દળ તરીકે લેવામાં આવે તો કેમ? તો કે ઓક્સિજન વ્યાપક રીતે અસ્તિત્વ ધરાવે છે. ઓક્સિજન બધા સંયોજનો સાથે જોડાયેલો હોય છે. ઓક્સિજન ફરીથી કહો તો ઓક્સિજન વ્યાપક રીતે અસ્તિત્વ ધરાવે છે. વિશ્વમાં દરેક જગ્યાએ અવેલેબલ હોય છે. વ્યાપક રીતે સંયોજનો સાથે જોડાયેલો હોય છે. અને પરમાણ્વીય સંખ્યાના પૂર્ણ ગુણાંકની અંદર એ અસ્તિત્વ ધરાવે છે. માટે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવતો હતો પરમાણ્વીય દળ તરીકે. પણ ક્યારે? ઈસવીસન 1961 પહેલાં. આ વાત થઈ ઈસવીસન 1961 પહેલાંની. પરંતુ ઈસવીસન 1961 પછી વૈજ્ઞાનિકો ભેગા થયા અને એમને પરમાણ્વીય દળ તરીકે ઓક્સિજનની જગ્યાએ કાર્બનનો સમસ્થાનિક લેવામાં આવ્યો. જોઈએ એ કયો છે. બરાબર, ઓક્સિજનનો એક સમસ્થાનિક લેવામાં આવ્યો. લખી શકીએ ઈસવીસન 1961 માં કાર્બનનો એક સમસ્થાનિક કાર્બન 12 ના પ્રમાણિત દળ ના 12મા ભાગને પ્રમાણિત દળ તરીકે સ્વીકારવામાં આવ્યો.
એટલે કે કોઈ પણ પરમાણુનું દળ, કોઈ પણ પરમાણુનું દળ, આ 6C12 આ કાર્બનનો સમસ્થાનિક છે, આ કાર્બનના સમસ્થાનિક ના આને જ કહેવાય કાર્બન 12. દળની સાપેક્ષે શોધવામાં આવે. એટલે કે કાર્બન 12 ના દળના 12 માં ભાગને શું કહેવામાં આવે? પ્રમાણિત દળ તરીકે સ્વીકારવામાં આવે છે. મતલબ કાર્બનના જે દળ છે આ જ સમસ્થાનિક લેવામાં આવ્યો, 6C12 આ સમસ્થાનિક કાર્બન 12ના દળના 12મા ભાગને. એટલે કે કોઈનું પણ પ્રમાણિત દળ કેટલું? તો કે કાર્બનના દળનો 12મો ભાગ. ભાઈ કાર્બનનો 12નો દળનો 12મો ભાગ એટલે કેટલો? કાર્બન 12 ના દળના 1/12 માં ભાગને પ્રમાણિત દળ કહે છે. એટલે કે કોઈ પણ તત્વનો પરમાણુનું દળ શોધવું હોય તો કાર્બનના દળના 12મા ભાગની સાપેક્ષે શોધવામાં આવે. કોઈનું પણ દળ શોધવું હોય તો એ હિસાબથી આ આપણો પ્રમાણિત એકમ થયો. આ કેવું છે કે દાખલા તરીકે આપણે એક ફ્રૂટ સેલરની દુકાને ગયા. હવે ફ્રૂટ સેલર પાસે કોઈ માપન માટેના એકમો નથી, એની પાસે કોઈ બાટ નથી, કોઈ જ એકમો નથી. તો એ શું કરે છે? એક તરબૂજ લે છે, તરબૂજને કાપી નાખે. કેટલા ભાગ કરે છે? તો 12 સરખા ભાગ કરે છે. અને એમાંથી 12મો ભાગ ત્રાજવાની એક બાજુ મૂકે છે. એને કહેવામાં આવે છે કે ભાઈ આ પ્રમાણિત એકમ છે. એનું નવું નામ આપી દીધું FMU, ફ્રૂટ માસ એકમ. એ એકમથી માપવામાં આવે છે. હવે એની સાપેક્ષે તમે કોઈ પણ વસ્તુ લેશો તો કે ભાઈ આ એક ફ્રૂટ એકમ માપ જેટલું છે, આ બે ફ્રૂટ એકમ માપ જેટલું છે. તો એવી જ રીતે વિશ્વની અંદર કોઈ પણ પરમાણુનું દળ માપવું હોય તો એ પરમાણુનું દળ કાર્બનના દળના 12 ટુકડા કરી નાખો. કાર્બનના જે પરમાણુનું દળ છે એનો 12મો ભાગ લઈ લો, એની સાપેક્ષે એનું દળ માપવામાં આવે છે. ભલે તમારે હાઇડ્રોજનનું માપવું હોય, નાઇટ્રોજનનું માપવું હોય કે ઓક્સિજનનું માપવું હોય, આ હિસાબથી જો આપણે પરમાણુના દળ માપન કરીએ, આ હિસાબથી આ રીતથી કાર્બનના પરમાણુના દળ માપન કરીએ તો હાઇડ્રોજન 1 યુનિટ, નાઇટ્રોજન 14 યુનિટ, ઓક્સિજન 16 યુનિટ તમને દળ મળશે. મતલબ કાર્બનના પરમાણુના 12મા ભાગની સાપેક્ષે માપેલું દળ છે. તો કે હાઇડ્રોજનનું 1 યુનિટ, નાઇટ્રોજનનું 14 યુનિટ, ઓક્સિજનનું 16 યુનિટ. આ રીતે બાકીના પરમાણુના દળ માપી શકાય છે. પણ કોની સાપેક્ષે? યાદ રાખજો, એક સમસ્થાનિક છે કાર્બન 12, એ સમસ્થાનિકની સાપેક્ષે વિશ્વની અંદર દરેક પરમાણુનું દળ માપવામાં આવે છે. આને કહેવામાં આવે છે પરમાણ્વીય દળ. અને આ પરમાણ્વીય દળ ખૂબ જ મહત્વનું છે. ચલો, એ હિસાબથી માપવું હોય તો બાકી બધા પણ માપી શકાય છે. સોડિયમનું 23 તરીકે ઓળખવામાં આવે છે, પછી મેગ્નેશિયમનું 24, ક્લોરિનનું 35.5 અને કેલ્શિયમનું 40 માપવામાં આવે છે. બરાબર, આ એકમથી ચોપડીની અંદર આપણે કોઠો આપેલો છે, પરમાણ્વીય દળ માપી શકાય છે. એ કોઠો તમે લખી નાખજો. હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સોડિયમ છે, ક્લોરિન છે, આ બધાના દળ માપવામાં આવે છે. પણ કોની સાપેક્ષે માપેલા છે? ભાઈ કાર્બનના પરમાણુના દળના 12મા ભાગની સાપેક્ષે જ માપવામાં આવેલા છે. આ પરમાણ્વીય દળ બહુ જ મહત્વના છે, યાદ રાખજો, લખી નાખજો. ચલો આગળ એક નવી બાબત લઈએ, અણુઓ.
શું થાય વ્યાખ્યા? બે અથવા બે થી વધુ પરમાણુઓના જોડાણથી અણુ બનાવી શકાય છે. મતલબ બને છે આ પરમાણુઓ પરસ્પર રાસાયણિક બંધથી જોડાયેલા હોય અથવા પ્રબળ આકર્ષણ બળ અણુનું નિર્માણ કરે છે. બે અથવા બેથી વધુ પરમાણુઓના જોડાણથી અણુ બને છે. પરમાણુઓ પરસ્પર રાસાયણિક, આ જે પરમાણુ જોડાય છે એ પરમાણુઓ પરસ્પર રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે અથવા પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે અને આકર્ષણ બળથી જોડાઈને અણુનું નિર્માણ કરે છે. સ્વતંત્ર રીતે અણુ અસ્તિત્વ ધરાવે છે અને અણુ રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. સંયોજનનો પાયાનો એકમ અણુ કહી શકાય. જે નાનામાં નાનો એકમ છે એ અણુ કહી શકાય. લખો તો લખી શકાય. સંયોજનના પાયાના એકમને અણુ કહે છે. મતલબ આપણે જે સંયોજનોનો વિચાર કરીએ છીએ એ સંયોજનોનો પાયાનો એકમ એને જ કહેવામાં આવે છે અણુ. હવે તત્વના અણુ તો તત્વના અણુ એક પરમાણવીય પણ હોઈ શકે, બહુપરમાણવીય પણ હોઈ શકે, દ્વિપરમાણવીય પણ હોઈ શકે. કેટલાક અધાતુઓ છે, કયા? દાખલા તરીકે આર્ગોન છે, નિયોન છે, ક્રિપ્ટોન છે. આ બધા માત્ર એક જ પરમાણુના અણુ બનેલા છે. નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે અને એક જ પરમાણુના અણુઓ બનેલા હોય છે. ઓક્સિજનના પરમાણુની વાત કરીએ, ઓક્સિજનના બે પરમાણુઓ જોડાવાથી ઓક્સિજનનો એક અણુ બને, એક અણુ બને. O2 જો ત્રણ અણુ ભેગા થાય પરમાણુ ત્રણ પરમાણુઓ ભેગા થાય તો ઓક્સિજનનો એ અણુ શું કહેવાય? O3. પણ આ તો કહેવાય ઓઝોન. મતલબ જો બે જોડાય તો ઓક્સિજન, એક એ પોતે પરમાણુ, બે જોડાય તો ઓક્સિજન, ત્રણ જોડાય તો ઓઝોન. મતલબ એક બે અને ત્રણ જોડાય તો એ બહુ પરમાણવીય, મતલબ એની પરમાણવીયતા બદલાય છે તો એ અણુ ગુણધર્મ બદલી લે છે. આગળ વાત કરીએ તો આપણને હજી પણ એ બાબતની માહિતી છે કે ભાઈ કયા કયા એક પરમાણવીય છે. તો લખી શકાય ફોસ્ફરસ P4 લખાય, ચતુર્થ પરમાણવીય. સલ્ફર S8 બહુ પરમાણવીય. મતલબ આ ઘણા બધા જોડાયેલા હોય છે. એવી જ રીતે ધાતુ તત્વની અંદર કહેવામાં આવે તો આયન છે, મતલબ લોખંડ છે, સોડિયમ એક પરમાણવીય છે, કોપર એક પરમાણવીય છે. કહેવામાં આવે તો કે આયન,
એક પરમાણ્વીય, બીજા કયા? કોપર, એક પરમાણ્વીય, સોડિયમ એક પરમાણ્વીય, કયા? આ છે બધા ધાતુ તત્વ, તો આ બધા જ એક પરમાણ્વીય અણુ છે. એની અંદર એક જ પરમાણુ જોડાયેલા હોય છે અને એક જ પરમાણુ જોડાઈ જોડાઈને આખી શૃંખલા બનાવે છે. તો અણુ કોને કહેવાય? એક પરમાણ્વીય અણુ કયો? દ્વિપરમાણ્વીય કયા? ત્રિપરમાણ્વીય કયા? ચતુર્થ પરમાણ્વીય કયા? બહુપરમાણ્વીય કયા? આ બધા અધાતુ તત્વ છે, આર્યા ધાતુ તત્વ છે. તો સંયોજનમાં જોડાતો નાનામાં નાના ઘટક એને અણુ તરીકે ઓળખવામાં આવે છે. અણુ બે કે બે કરતાં વધારે પરમાણુઓથી જોડાઈને બનેલા હોય છે. સંયોજનમાં જોડાતો દરેક ઘટક પોતાના ગુણધર્મ જાળવી રાખે છે. એવી જ રીતે અણુના ગુણધર્મ જાળવી રાખે છે. અણુની અંદર જે જોડાયેલા હોય છે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, કોઈ રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે, બરાબર. તો આ બધી માહિતી અણુ વિશેની છે. લખી નાખજો,